મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. આ વખતે કંઈક જુદો જ વિષય શ્રોતાઓની માંગણીને ધ્યાનમાં લઈ મારા લગ્ન અંગે, છોકરીઓ જોવા અંગે, માગા નાખવા અંગે આ બધી વાત જો હું માંડીને કરું ને તો વાંઢા લગ્ન કરવાનું માંડી વાળે. પણ શું થાય, જીવનમાં લગ્ન છે બહુ જરૂરી. હા, મારું એવું માનવું છે, કારણ કે વાંઢા અમે કોઈ સારી નજરે જુએ નહીં, સમજોજો. હા, ખરાબ નજરથી જોતા હશે કે હા, કોઈ મકાન ભાડે આપે નહીં, નથી અમારે ખાલી નથી. જાજો કોક દે, એમ કે વાંઢા છે એમ કેજો કે ના, મકાન નથી ભાઈ. અરે વારું જાજુ દે, ના બાપા કીધું ને. 20 વર્ષની ઉંમર થાય ને એટલે લગ્નની બરતરા ઉપડે. તમે જોજો, 20 વર્ષનો થાય ને પછી એને બરતરા ઉપડે. એનું કાં છે, કોકના લગ્નમાં જાય ને ત્યાં એવો જીવ બળે એનો, કારણ કે આમંત્રણ તો બધે આવતા જ હોય પણ જવું પડે. ત્યાં જાય ત્યાં જીવ બળે, અને મનમાં એક જ વિચાર કરતો, આપણું કેદી થાય. અને છેલ્લે આમ તો બધા એમ ભગવાન જોયે છે, ભગવાન આજ સુધી કોઈને કુંવારા નથી રાખ્યા, એક બે છે. એટલે ભગવાન બધાને ક્યાંક ક્યાંક ગોઠવી દે શું, અને બંને પક્ષે થોડી થોડી બાંધછોડ થાય ને એટલે ઘીના ધામમાં ઘી પડી જાય. હા હા, એક ભાઈ મને કીધું તું, મને ક્યાં વરઘોડો છે, એ વરઘોડો જ શું કામ કહેવાય, વરઘધેડો કેમ ન કહેવાય. આને મારે ક્યાં સમજાવો છું, એટલે મેં કીધું, જો ભાઈ ગધેડો છે ને એકારે બે ગધેડા નો હારા લાગે એટલે વરઘોડો કહેવાય છે. તો આવો આજના વસંતના વરઘોડાની શરૂઆત કરું. દુબળો પાતળો બાંધો મારો. દર વખતે શાયરીથી શરૂઆત કરી છે, પણ આમાં આ વખતે ઈ સાહેબની શાયરી લીધી છે, કારણ કે મારા લગ્નની ખાનગી વાત છે. દુબળો પાતળો બાંધો મારો, ઘરવારી ઊભો ઘોડો, એક મણનો અંબોડો ને એમાં જુઓ તો ખોડો, થથેડા કરે પાવડરના કલરમાં ફેર પડે નહીં થોડો, આ તો વસંતનો વરઘોડો. સૌથી પહેલા તો માગા આવવા ને એ મહત્વની વાત છે. હા, ઘણાયના 60-60 વરઉધી માગા નથી આવતા. મારે 22 વરઉધી તો હું ખમી ગયો છું, 22 વરઉધી તો મેં ગણકાર્યું જ નહીં છું, અને ઘરના કાંઈ ધ્યાન દેતા નહોતા, એટલે હું જઈ ગયો પછી. તો મેં કીધું, અને પછી મેં મારા ઘરનાઓને કીધું, મેં કીધું ક્યાંક વાત નાખીએ આપણે સામેથી. તો વડીલો પાછા એવી સલાહ દે કે જો સામેથી આપણે માગું નાખીએ ને તેમ લાગે કે મૂર્તિ આમ કંઈક ખોટ હશે. એટલે મેં કીધું, ભાઈ એવું, એટલે એમ કરીને 2 વર્ષ બીજા કાઢી નાખ્યા છું. પછી તો ગળે આવી ગયો, ગામમાં કોઈ નીકળવા ન દે, જ્યાંથી નીકળી થયું કાંઈ. તો ક્યાંય કહું છું, દાડે વળગવાનો મેળે જ ન આવે, અને હાલતા ને ચાલતા કોકની કંકોત્રી જ આવે. કોઈ ગોધુલીક સમયે પૈણે, કોઈ બપોરના પૈણે, આપણે હારો એક સમયનો મેળ ન આવે, ને કોઈ હું માગું જ ન આવે. પછી મેં તો બહુ મૂંઝાઈ ગયો, એકલો એકલો ઘણી વાર વિચાર કરું કે આમ નમ, પછી શું છે, અમુક ઉંમર વટાઈ જાય પછી તો એ બીજ વર જેવું મળે, પછી મળે ન મળે, તો હું તો પછી હાવ રોવા જેવો છે, ઘરમાં ગુમસુમ બેઠો, કોઈની હારે બોલું નહીં, પૈણેલા કોઈ ગમે નહીં, હાવ એવો ચિત્ર વિચિત્ર જેવો સ્વભાવ થઈ ગયો, ઓળચકાજ ભરતો હું બધાને. એમાં વરી કોણ મારા કાકાને શું કમતી હોઈ ગઈ, એ એક દી મને કે છોકરી એક ધ્યાનમાં છે, એ કે તો આપણે જોઈ આવીએ બે. મેં કીધું ઘરનાઓને કોઈને કહેતા, આપણે બે જ જઈ આવીએ. નકર શું છે, હમણાં પાછા દૂધમાંથી પૂરા કાઢશે ખોટો ખોટો. મને કે એમાં એવું છે કે ઘરનાને ભલે ન કંઈ પણ કેવું તો પડે, કારણ કે કુટુંબનું તો પહેલા સામેવાળા એ જ પૂછશે કુટુંબમાં કોણ કોણ છે. મેં કીધું એ પછી કહેશું, પહેલ વહેલા આપણે બે જોઈ આવીએ એકલા. કાકો બિચારો માની ગયો. મને કે હાલ સ્કૂટરમાં એની વાહે બેહી, કોઈ જાતના વાહન વગર એની વાહે બેહી જ ગયો. મેં કીધું ચાલો, મને કે થોડોક તૈયાર તો થાય. મેં કીધું ભાઈ જો આ પતતું હોય તો મારે તૈયારે નથી થવું. અને ભાઈ હોંશે હોંશે હું ગયો, હું તો છોકરી જોવા, ને થોડીક વાર વાતચીત કરવા દઈએ ને, તો મને બે આવ્યો હતો. હવે ગમે એમથી વાતચીત અમારા બે વચ્ચે હાલતી હતી, ને કોઈ જાણે શું થયું,
તે છોકરી હળી કાઢતી બહારના રૂમમાં ભાગી. પછી મારા કાકા આવ્યા આંદાના રૂમમાં, મને કે હાલો. મેં કીધું કેમ પતી ગયું? હાલો મને કે. મેં કીધું કેમ? મને કે બધું ઊંધું થઈ ગયું. વળી મેં કીધું શું ઊંધું થઈ ગયું? આ એમાં નહીં જામે. મેં કીધું પણ સિયું શું વાત તો કરો તમે, મને આવી રીતે હલવા એવો લઈ આવ્યા છો અહીંયા. મને કે હું કાંઈ બોલ્યો નથી, હજી તો હું બેઠો તો ત્યાં ખાલી અંદર ઓયડામાં આવીને હળી કાઢતી ભાઈ ગઈ. મને કે આ જ વાંધો પડ્યો એ કે બાયણે આવીને એમ કીધું દાઢી વાળો બાવો. એટલે આમાં કે આપણું કામ નહીં, આમાં પડવા જેવું નથી. એટલે એમ કહીને વળી બે ત્રણ મહિના બીજા નીકળી ગયા. પછી તો કહું છું ને, કોઈ હાથ પકડે એવું નમરે, મિત્રો ઘણા બધા જ્યાં નીકળ્યું એટલું જ પૂછે થયું કાંઈ. પણ તમે, મેં કીધું કોઈ કાંઈ મદદ કરો તો થાય ને, એમને ક્યાંથી થાય શું ના. આમ બધી વાતો હાલતા હાલતા ફરી પાછી મિત્રોએ બેચારે નક્કી કર્યું હતું ને, એક છોકરી હતી સારી મજાની. મેં કીધું લાવો જોઈ આવીએ. જોવા ગયો તો ખરો, સામાન્ય રીતે કાંઈ પૂછવું તો જોઈ ને. તો અમારે કિરીટ પંડ્યા કે એમાં કાંઈ ચિંતા ન કરવાનું હોય કે બીતા બીતા પૂછી લેવાય કેટલું ભણેલી છો ને, કારણ કે આપણાઓ વિષય નહીં. એટલે બહુ ગઈ વખતે તો કાકા ભેગા હતા, હજી પહેલાં તો બધા મિત્રો જ હતા. એટલે મને કે પૂછી લેવાય કેટલું ભણેલી છો ને, રસોઈ કરતા આવડે ને આ ને તેન. મેં વરી આમ જઈને બીતા બીતા, છોકરી આમ સારી હતી, જરા નમણી હતી ને, આપણે ક્યાં બહુ સારા હતા. એટલે મેં કીધું જો ઈબાને ઘર મંડાઈ જાય, એટલે અડાઈ અડાઈ વાતું માંડો કરવા જઈને. મેં કીધું રસોઈ કરતા આવડે? એટલે મને કે હા આવડે. એટલે મેં કીધું શું શું કરતા આવડે? તો કે શું શું કરતા તો નાનકડા નહીં આવડે. મેં કીધું એમ નહીં, રસોઈમાં શું શું કરતા આવડે શું? તો કે હા કે મને ફરતી ફરતી બધી રસોઈ આવડે. ફરતી ફરતી કે સવારે રોટલી દાળ ભાત શાક, સાંજે શાક દાળ ભાત રોટલી. એટલે આ ફરતી ફરતી. એટલે મેં કીધું આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. કિરીટ પંડ્યાને કીધું, મેં કીધું રહેવા દે બાપા, આમાં પડવા જેવું નહીં. તો જોકે એની તો ઈચ્છા હતી, પણ એને પાછો એક પ્રશ્ન નીકળ્યો મને કે તમારા કુટુંબમાં તમારું કુટુંબ કેવું? કુટુંબ તો હોય ને, ત્રણ ભાઈ છે, પાંચ બહેનું છે. ના બાપા ના, અમારે અહીંયા નથી દેવી કે અમારી દીકરી ગાય જેવી છે. કે શું અમારા ઘરમાં બધા ઢોરા જેવા છે? ગાય જેવી છે તી. એટલે વાત અત્યારથી જ આવું બોલતા હતા. એટલે મેં કીધું આમાં પડાય નહીં, આ સંસાર લાંબો હાલે નહીં. અને પછી એ વાત પડી મૂકી. આમાં કરતા કરતા પછી હું તો કહું છું, એટલો બધો ગળે આવી ગયો તો મેં વચમાં તો ખાવાનું બંધ કરી દીધું હતું. ઘરના પૂછે કે મેં કીધું મને ભૂખ નથી યાર. શું પછી વારી કોકે સમજાવી કે આ દાળે વળગી જશે ને એટલે બધો ઠેકાણ આવી જશે. કે શું પ્રોગ્રામમાં ન જાઉં ક્યાંય? કોકના ફોન આવે તો કે ના છોકરીનો છે. મેં કીધું કે પ્રોગ્રામનો છે. પણ ત્રીજી વાર તો મને એટલી બધી આશા હતી, મેં કીધું આ વખતે તો ઘર મંડાય જ જશે. એનું કારણ શું છે? એ સામેથી આવ્યું હતું માગું. દર વખતે તો અમે બધા સામેથી ઉપરતા હતા, આ તો એને બદલે સામેથી એને આવ્યું માગું. હું તે દી પછી કાંઈ હરકી રીતે દાઢી બાઢીએ સેટ કરીને વ્યવસ્થિત ગયો તો મેં કીધું એક, કારણ કે ઘણી વખત શું જો નથી કહેતા કે ત્રણ ત્રીજી ટ્રાય તો લગભગ પાસ તે જ જતા હોય માણસ. ત્રીજી ટ્રાય હતી તે એટલી બધી હિંમત કરીને પહોંચી ગયો. કન્યા બેઠી હતી ને જઈને પૂછ્યું, મેં કીધું ભણેલીએ મજાનું સારું. મને કે બીકોમ છે ને LLBનું કરું છું. મેં કીધું ઘણું સરસ. લ્યો મેં કીધું હું બીકોમ ભણ્યો છું ને આગળ હવે નથી ભણતો, પણ તોય બે ગ્રેજ્યુએટ તો કહેવાય ને. અને ગમતી હતી, હસતી હતી તો મજા આવી. પણ મને કે સંગીતનો શોખ છે મને એ કહે. બહુ સરસ. લ્યો મેં કીધું મારું કલાકારનું કામ છે. મેં કીધું સંગીતમાં તમે શું વગાડો? વાજિંત્ર. મને કે વાજિંત્ર નહીં. મેં કીધું તો? મને કે સીટી વગાડું. મેં કોઈ પ્રશ્ન જ ના પૂછ્યો આગળ. અને ઊંઝે ઊંઝો એના ઘરેથી આવતો રહ્યો. અહીંયા સીટી વગાડતી આ કોલેજમાં કેટલા વગાડીએ છે આનો, મરવી દી આપણને. પછી તો મને આશા મૂકી દીધી હતી. પણ એમાં વળી છે મેં પેલા વાત ન કરી કે જેનું કોઈ નથી એનું ભગવાન છે. ને એક બરાબર હસુ બુદિયાણી, કિરીટ પંડ્યા, અમર ભટ્ટ, ને રજની, ને નરભીરામ ઠક્કર, ને ધનજીભાઈ, ને બધા ભેગા થયા કે બાપુ એક જગ્યા આવી છે, આમેથી ફોટો આવ્યો છે. અરે મેં કીધું ગામે એમ થાય ગોઠવાઈ જાય શું. મને કે ફોટો જોઈ લઈ ગયે. મેં ફોટો જોયો તો એવો ગમી ગયો આ એક ક્લાસ.
તો કરે રૂપ રૂપના અવતાર જેવી. મેં કીધું કિરીટભાઈ મારે જોવાય નથી, આમાં ફોટા ઉપર જ આ પાડી દો છું. મને કે ના જોવા તો જવું પડે, એને કાંઈક પ્રશ્ન તમને પૂછવા છે. તો મેં કીધું એને આપણી ઘરે લઈ આવો, એમાં ક્યાં મોટી વાત છે, ત્યાં પહેલી વાર ઊંધું કર્યું, મારે ઘેરે એને બોલાવ્યા. એટલે કોઈ અમારું કુટુંબ જોઈ લ્યા ને તે બધું તે બધું પૂછતા પૂછતા મને કે શું કરો, મેં બેંકમાં નોકરી શું પગાર છે, મેં કીધું 8000 રૂપિયા. ઓહો, એ કે નો ચાલે, મારે નો હારે 8000માં એ કે હું કંઈક બોલવા માંડ્યા. બધા અંદર અંદર જોવા આવ્યા તા, છોકરીએ ના પાડી. કે કિરીટ પાછો બુદ્ધિશાળી છે, મને કે તારા કાકાની સંપત્તિ કહી દે ને કે મારા કાકા કરોડપતિ છે. મેં વળી મને જરાક હિંમત આવી, મેં કીધું એને પૈસાનો જ શોખ છે, તો મેં કીધું એમ તો મારા કાકા કરોડપતિ છે, એટલે એ કાંઈ તો ચિંતા ના કરજે. શું મારા કાકાને પૈણી ગઈ, આ મને પહેલી વાર જે છોકરી જોવા લઈ ગયો તો એ કાકો પૈણી ગયો. બોલો, પછી અમારે એક સંબંધીએ કીધું કે આપણા, પછી તો હું તો પ્રોગ્રામ બધા સારા દેતો ને પછી મારો પગાર વધી ગયો એકલા ને. પછી ભાઈ શું આમાં શું અંજર દાણા પાણીની વાતું છે, તમે ગમે એટલા ઉધામાં મારો ને, પણ જે તમારા ભાગમાં લખવું હોય ને તે સામેથી આવે. કાંઈ નહોતું ને સવારના 8 વાગ્યામાં આવ્યા બે જણા, શું બેલ વગાડી ઘરના બધા ઘૂમને ચડી ગયા. શું થયું, તો મારા હાટું માગું લઈને જ આવેલા ને છોકરી છે એ કે બાબુભાઈ બંડીવાળાની દીકરી. હું અંદરના રૂમમાં હતો એટલે મેં કીધું બાપ બાબુ હોય ગમે એ હોય, આપણે શું આપણે આપણે બાબુનું શું કામ છે. મેં કીધું છોકરી હારી હોય એટલે આપણે આવેલું, બીજું શું. ત્યાં તો એ લોકો સામેથી એવા ગળગળા થઈ ગયા હતા. મને કે મારા ઘરના દૂધ કહેવા માંડ્યા, એ કે આમ જો કાંઈ ચિંતા જેવું નથી, છોકરી તમારે જો તો દેખાવડી છે, નમણી છે, એક જો તમે વજનનો ધ્યાન ન દો ને તો આ ઠેકાણું મૂકા જેવું નથી. મેં કીધું કેમ વજનનું ધ્યાન ન દે, એને એ કે વંશ વારસાગત છે. બોલ, વજન છે છોકરીનું શરીરમાં શું. ત્યાં તો મિત્રો હસુ નરભરામ કિરીટ ધનજીભાઈ બધાય મને કે વજન તો એની મેળા ઓછું થઈ જાય છે, આપણી આવો છે શું આપણે કઈ ખાવાનું હશે તો ખાશે ને. હમણાં 1.5 મહિનામાં તો ટીટોળી જેવી થઈ જાય. મેં કીધું ના ના, પારકી દીકરી આપણે લેવી છે તો દિલથી લેવી છે. મેં કીધું પણ જરાક જોવું તો જોઈએ, નજર તો નાખવી પડે, ભલે વજન છે પણ કેટલું છે શું છે કાંઈક જાણીએ તો ખરા. ગયા નામ પૈસે ટકે સુખી છે, કાંઈ વાવા ભૂકડી બારે છે નથી ગયા. અમે કીધું તો જોઈ આવીએ ભાઈ, અમે તો એ સંબંધી આવ્યા હતા તો આમંત્રણ આપી ગયા કે મંગળવારે 5 વાગે આવજો. એ ગયા તમારું ધીરુ એ તે દીયા બેઠેલો છું. મને કે વસંત શુક્રવારે જવાનું રાખો. મેં જો ભાઈ તું બોલજે મો કઈ માન, મારું ઘર મંડાય છે આમાં પછી વાર બાર ના હોય એવું. એ મંગળ નું કહી ગયા છે ને એમાં વચમાં શુક્ર નું રાખીએ ને ગુરુ ગુરુ એ કોઈક બીજો ઉપાડી જાય, હું તો પાછો હતો એવો ને એવું. તું જાવ તો જાજે શુક્રવારે, હું તો મંગળવારે જઈશ. ભાઈ મંગળવારે અમે તો બે મિત્રોને લઈ ગયા, ઘરના 2-3 જણા ગયા ને જરા જોઈ છોકરી, શરીર તો વધારે પણ હવે આમ સંસ્કારી ખાનદાન કુટુંબનું કઈ બીજું ટેન્શન નહીં અને ખાધે પીધે સુખી માણસ. અને હું પછી આમ તો હાવ છેલ્લી પાયરી ઉપર આવી ગયો તો મેં કીધું હવે મંડાઈ જાય છે ઘર તો પછી થોડીક તો બાંધછોડ કરવી જ પડે. થોડુંક એ બાંધછોડ, એ કેમ બાંધછોડ કરે છે, મેં મનમાં એ વિચાર કર્યો ના ઘરમાં બેઠા બેઠા કે આપણે આવા દુબળા પાતળા છીએ ને એને કેમ બિચારી હા પાડી દીધી, તો પછી આપણે થોડુંક જતું કરવું જોઈએ. આમ મોટું મન રાખીને હા પાડી દીધી ને પછી પછી થોડાક સવાલ જાવ. એ લોકોએ સામે જ કીધું કે તમારે કંઈ બીજું પૂછવું હોય કન્યાને, એટલે વળી આપણે તો આટલું પૂછ્યું તો બધા એક ભેગું વધારે હતું. વળી મેં કીધું કંઈક નવું જાણવા મળે તો, એટલે મેં પૂછ્યું મેં કીધું કાંઈ તમને શોખ શેનો છે, તો મને કે રમત ગમતમાં બહુ શોખ. એનો બાપુજી જડધોડું બોલી આવતો હતો. મેં કીધું તમે તો બોલો, આને તો પૂછવા દો, પણ આમ મળતા આવડું કુટુંબ એટલે મેં કીધું બધા છે માણસો હારા શું. એટલે મેં બાપુજી કે કાંઈ ચિંતા ન કરજો, એ કે રમત ગમતમાં એવો શોખ એ નહીં કે મેં શું શું રમે છે કે સ્કૂલમાં ઉડતું તું રમતી બોલો એ કે. એટલે મેં કે ભલે સ્કૂલમાં રમતી હતી ને અત્યારે શું છે, હવે એ તો વાત પૂરી થઈ ગઈ શું. અરે એ કે ખોખોમાં તો એને મેડલ મળ્યું હતું, આ દેખાડ્યું શોકેસમાં 2 જણા ઊભા થઈને લઈ આવ્યા મેડલ. મને કે આ રહ્યું જો ખોખોમાં મજા. મેં કીધું શું, અને એવી ખોમાં તો એ કે એકવાર તો એક છોકરીને ખો કહીને ધક્કો માર્યો તો જઈડી જ નહીં છોકરી.
મેં શરીર જોયું પછી હું લાગે મુદા કોક ને ખો કી એટલે એની ખો નીકળી જાય. પછી મેં જોયું એનું આખું કુટુંબ વારસાગત ગણાય હોય ને રોગ, એવી રીતે આખા કુટુંબ મને પછી દેખાયું આખું ઘર એનું. પછી હવે આપણે નક્કી જ કરી લીધું હતું એટલે હવે ઘર જોવામાં કઈ વાંધો નહોતો. એટલે એને બાપુજીએ કીધું કે જા બેટા એ કે જમાઈને દેખાડો બધું એ કે અંદર ઘર આખું. એટલે હું આમ બધે આમ ફેરો હું આને અંદરના રૂમમાં ગયો, લાઈન સર હાતક ફોટા હતા હો, દાદાના દાદીના બધા ગુરુદિયા જેવા, બધા ફોટા મોટા મોટા ખીલા થી ટાંગ્યા હતા. મેં કીધું ફોટામાં નાની ખીલી હોય મને કે વજન જુઓ પડે ધડ દઈને. હું આમાં બધા ગુજરી ગયા છે, મારા બાપુજી એક જીવે છે. એ અંદરના રૂમમાં તમે જોયા ને બેઠા બેઠા બોલબોલ કરતા હતા, એ રૂમમાંથી બહાર નથી નીકળતા. તમારે જોવા હોય એના દર્શન કરવા હોય તો બારીમાંથી કરાય કે અંદર સામેથી જવાય. બાકી એ ઢોલિયા ઉપર ઢળી પડ્યા છે કેદીના, કારણ કે એ બહુ વજન વધારે 182 કિલો છે એ કે. અને આમાં હવે ડોક્ટર કહે છે અમે કાંઈ ન કરી શકીએ. ડોક્ટર શું આમાં ભગવાન કાંઈ ન કરી શકે. એટલે પછી આનો મેં અંદાજ તો માર્યો, મેં કીધું 125 કિલો તો આ હશે. મેં કીધું હવે જે હોય તે અમે બધું નક્કી કરીને આવેલા આવ્યા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે ધીરુ મને કે વસંતભાઈ ગોથવાઈ ગયું છે એકલા, તો બાકી રમત ગમત ની તમે મગજમાં ના રાખજો, અહીંયા તમારી આવશે ને બધી રમત ભૂલી જશે. તું ભાઈ સાહેબ મેં કીધું તું એક શાંતિ રાખજે, હવે મારું બધું ગોઠવી. એમ નહીં, હવે જો હું તમને કહી દઉં આ મંગળવારે તમારું ગોઠવાઈ ગયું બરાબર, હવે તમે મારી વાત સાંભળી લ્યો, હવે તમારે મિથિથી શુક્રવારે દેવાની. મેં એનું માન રાખ્યું કે શુક્રવારે ને વસંતભાઈ સકન વંતવા હું તમને સાચું કહું છું. અમે નક્કી રાખ્યું બધું શુક્રવારે. આમ તો જીભ તો શું, આ તો જીભરો દેવાની વાત હતી. જીભ તો કે નાની નાની જીભ હોય એને જીભ હોય, આવડો જીભરો કાંઈ થયો. જીભ આમ તો શું કીએ છે, બધા કીએ છે એમ મીઠી જીભ કે જીભ કોઈ અડાડતા નથી, ખોટી ખોટી વાતો કરે. એ બધી વિધિ પૈતી મીઠી જીભની અને બધું હારાવાના થઈ ગયા. તો હું પછી તો એવો ડાયો ડમરો થઈને થઈ ગયો હતો, કારણ કે ઘર મંડાઈ ગયું ને એટલે આપણે ટેન્શન નહીં પછી કાંઈ. પછી તો ગામમાં કોઈ પૂછતું નહોતું થયું કાંઈ, હું સામેથી કહેતો થઈ ગયું. અને એમાં પછી સારો મજાનો દિવસ ગોતીને હગાઈનું નક્કી કરે, જે કરવી છે વિધિ વખત વ્યવસ્થિત, ભલે ગમે એવું પાત્ર બે અમે હમામાં એવા જ છીએ પણ એમાં કોઈ બીજું ટેન્શન નહીં. એટલે સગાઈની વિધિ રાખી કાયદેસર, ને સગાઈમાં અમે 20-25 મિત્રો ને બધા ઘરના કુટુંબને એમ કહીને 25-1 જણા ગયા હતા. ને બહુ હરખી રીતે રાખ્યા શું, બાબુભાઈ તેડી તો બંડી પહેરી હતી ને એ મોજમાં હતા કહું છું. અને પછી એક ડખો થઈ આવવા ટાણે થયો, હગાઈની બધી વિધિ પતી ગઈ. પછી તો ગોળ ધાણા ખવડાવે ને ત્યાં બધાને એક એક ગોળનું માટલું આપ્યું. ધીરો કે પછી આ ઉપાધિ કેવી રીતે જાઉં અમારે. મેં કીધું ધીરું અહીંયા ન બોલાય હું, હવે આપણે આપે છે પ્રેમથી એમને પણ ગોળના માટલા કોઈ દે તો પેલો પ્રયોગ થયા. મેં હું ક્યાંય જોયું નથી, હું તો ઘણાની સગાઈમાં ગયા છે. પછી વળી મારા સાસુએ કીધું કે અમારે ગોળનો વેપાર જ છે એટલે પ્રેમથી આપ્યા છે શું. તો પછી હવે ધાણાનું બાત એક એક આપો. મેં કીધું આમાં ધાણા ને એવું ના મગાય, ગોળ તો છે ને મિષ્ઠાન કહેવાય શું. ઠીક હાલ હાલ હોય તો આપ્યો છે પ્રેમથી તો ઉપાડી જશો ગમે એમ કરીને શું. એ બધાને કે ગોળના માટલા ને એવા ભૂંડા લાગતા, 25 જણા માટલા લઈને આવતા હોય કેવા લાગે શું. અમુક અમુક તો બીજા રસ્તેથી ઘરે વયા ગયા ને પછી તો થાકીએ છે ને ઘરે પહોંચી આવડે માટલા ઉપાડીને શું. એટલે હગાઈની બધી આ વિધિ પૂરી થઈ ને પછી તો શું થાય, પછી તો વ્યવહાર બંધાઈ જાય એટલે એકબીજાને ઘરે આવવું જ આવું. પછી અમારે ઘરે એક દી તેડી આવ્યા હતા એને, એટલે મેં કીધું રસોઈ બનાવતા આવડતી કહેતી હતી ને બધું ફરતું ફરતું આવડે છે ને હું કેટલી સારી સારી રસોઈ બનાવો. પછી એટલે પુડલા બનાવ્યા, પુડલા બનાવું કે ઓહો પુડલા બનાવ્યા, પણ અમારું આખું કુટુંબ સ્લીપર ખાતું હોય ને એવું લાગે. સ્લીપરની માથે ખાંડની ચાસણી નાખીને ચૂંસતા હોય ને એવી રીતે અમે પુડલા ચૂંસ્યા. ને કોઈ જાતનું મેળ વગર પુડલા ને ખમણ ઢોકરા બનાવ્યા હતા. આનો ક્યાં મેળ આવ્યો,
મને કે આ ખારી દાઢ માટે કે ખમણ ઢોકરાય કેવા કહું છું, અમે તો ઘણા ખાધા છે, આમ ઘરે ઉતરી તો ઓયા જાય ખબર ન પડે. આ તો વાદરી ખાતા હોય ને, હા હા, એસટી ની બસ માંથી વાદરી નથી નીકળતા બીજા, એને કેમ પાણીમાં બોરીને ચૂસી લઈએ, એમ ચટણી ચૂસી લઈએ. પણ શું છે, એનું મન નહીં તોડવાનું. બધા હસતે મોઢે ખાઈ ગયા, વાદર્યું તો વાદર્યું, ચૂપડા સાફ કરી નાખ્યા, એટલે એને એમ ના લાગવું જોઈએ કે કુટુંબમાં ઉપડી જઈશ, ને કાં આ કુટુંબમાંથી કોઈ ઉપડી જાય ખાઈ ખાઈ. હા, પણ આ તો લગ્ન બધું એવું છે આમાં તો. અને ભાઈ પછી બધું નક્કી થઈ ગયું, તો પછી ભાઈ આમાં શું છે, બધા મિત્રો સલાહ દેતા હતા, કુટુંબ નાવે કીધું કે હગાએ બહુ લાંબુ નહીં રાખવાની જટ. અને મને પાછું એમ જ હતું, કારણ કે વરી આમાં કઈક નવા ડખા નીકળી પડે ને વરી ક્યાંક આંધામાં તૂટી જાય, કારણ કે આમાં ફાંચરા મારવા વાળા ઘણા હોય. હું આ હરી કરી આવે, વરાજો આવો છે, છોકરો હારો નહીં, પરમદિવાળી છોકરી ભેગો ઉભો હતો ને હું કઈક હરી કરી આવે તો માંડ આપણું બધું ગોઠવાણું હોય, ઘુમરે ચડી જાય. એટલે વસંત પંચમી આવતી હતી એટલે મેં કીધું શિયાળો શિયાળો તૂટી પડો કરી નાખીએ. શું બધા સગા સંબંધીઓને બોલાવીને દિવસ નક્કી કરી નાખ્યો વસંત પંચમીને દી ગોઠવાઈ જવાનું. એ વસંત પંચમીનું હાઈ ક્લાસ મુહૂર્ત કઢાવી લીધું, કંકોત્રી છપાઈ ગઈ, બધું હાઈ ક્લાસ. ત્યાં એમના બાપુજીએ ડખો ઊભો કર્યો મારા સસરાએ, એ કે અમે છીએ ભલે જામનગરના, પણ લગ્ન મારે અમદાવાદની બાજુમાં અમારું વતન છે ને ત્યાં કરવા છે. મેં કીધું ગામમાં ને ગામમાં કરો ને યાર, હું ના ના બાપા, એ કે વરી મને એમ થયું કે આના હાટુંથી અટકે નહીં. એટલે મેં કીધું ના, એ તમારી જેમ મરજી હોય, તમે ગમે ત્યાં જાય પાકિસ્તાન જઈને કરો પણ કરો. મેં વળી પૂછ્યું, મેં કીધું પછી ક્યાં રાખવાના છે, કયો તમારે કંકોત્રીમાં પછી લખાવવું હોય ને ખબર પડે. એટલે મને કે અમદાવાદથી વડોદરા જતા રસ્તામાં બાજવા ગામ આવે છે ને ત્યાં એ મારું વતન છે, કે ત્યાં બધા બાપ દાદા ને બધા અમે જ પૈણા છીએ, શું અમારી દીકરી છેલ્લી છે કે એને વાંચ કરવા છે કે શું. મેં કીધું મજાનું ના, આ તો મેં છેલ્લી જોઈ ને આવી ક્યાં અડદો થોડી હોય, મજાનું. હવે મને તકલીફ પડી અને આ તો મેં પાડી દીધી ને પછી હું કંકોત્રી છાપણ લખાણ લખવા બેઠો, એમાં એવો ઘુમરે ચડ્યો, કારણ કે એમાં તો બધું મંડપા રોપણ નાની એ બધું બધું મેળ મેળ આવ્યું. પણ હવે આ જાન પ્રયાણ આવ્યું, સવારે 6:30 જામનગરથી બાજવા જવા ઉપડશે, હા એ સારું મેળે જ ન આવે. મેં જાઉં તું બાજવા એ હકીકત હતી, ત્યાં બધા એમને સમજાવવા કેમ, પછી એક એકને કહેતો તો મેં કીધું બાજવા ગામ છો, આપણે ક્યાંય બાજવા નથી જવું. ભાઈ બધું ગોઠવાઈ ગયું. આમ આગલે દિવસે હાંજી રાખે ને, અમારે હાંજી બાંજી એમ તો રાખી હતી, હાંજી મેં બધા આવ્યા, ધીરુ આવ્યો એની વહુને, મેં કીધું દાંડિયા રાત ના કે મસ્તી ના કરે ધમી શકે છે, એટલે મેં કીધું ના તો નોરમે તો કઈ નહીં, પણ વતન તો તમને બધું જાણો છો, તમને બધી ખબર છે, પછી શું કામ મને બોલાવો છો, એને મેં બેસાડી દીધી છે ને ખુશીમાં, તો તમારી બહુ હોય તો રમી શકે, તો તમારે કેવું પડે એને છૂટથી રમવા દો. એટલે હાંજી મેં ઓર્કેસ્ટ્રા બધું રાખ્યું ને એકલા ને બીજે દી પછી જમણવાનું નક્કી કર્યું કે શું શું બનાવવું. આ તે તો વ્યવસ્થિત શિયાળો છે તો ગામમાં આપણે બધે સંબંધો હોય એટલે બધાને જમણવારે કર્યું આ એકલા સરસ મજાનું. એમાં અડદિયાનું ઊંધિયું રાખીએ, મેં કીધું ધીરે કે વસંતભાઈ એક કામ કરો ને તોલવાના લાડુ રાખી દે. મેં કીધું ધીરુ મારા લગ્ન છે, કાંઈ મૈણું નથી થયું યાર, મહિનામાં હોય ચૂરમાના લાડવા, બારમું કેવું હોય ને એમાં તો એ તમને. આ તો મને શું છે ટૂંકું પતતું હતું, એટલે મેં કીધું શું માથે ખસખસ જાદી ચોતાડી દઈ ને તો બધા બહુ ખાઈ નહીં ઊંઘી જાય, નથી ઊંઘાડવા કોઈને. મેં કીધું માન માન બધું જમણવાર પૈતો એની અંદર આ મહિનો તો ધીરું પીરસવા ના પાડી, તો દાદ બધો ભાઈ દાદ દાદ બધો ભાઈ, મેં ના ધીરું તું રેવા દે, તારે કાંઈ પીરસવું જ નથી, શું બીજા બધાને કાંઈક બીજું સમજાય ને આવી રીતે બોલાતું. મને કેવા બધાના લગ્નમાં આમ જ બોલતા હોય છે તમે, હવે એમ તો તમે જાણે કેમ નવી નવાઈના પહેલી વાર પહેરતા હો, મજા એમ જેમ ઠીક કહું. એ બધું જમણવાર પહેરતો ને પછી બીજે દી તમારે હવારમાં નીકળવું હતું, કારણ કે ઠેઠ બાજુમાં પહોંચવું હતું, એટલે જાનમાં હવારના પોરમાં એક દી આગલે દી જાય ત્યાં પહોંચી શકીએ ને, બીજે દી હવાર 11 વાગ્યાનું મુહૂર્ત હતું, તે આગલે દી પહોંચી જાય તો જ મેળ આવે.
તે બધા એમ નક્કી કરી લીધું. મેં કીધું સવારના પોરમાં 6 વાગે આવી જવાનું છે, તાણી તોણીને ગમે એટલી મહેનત કરીને. તો એ મેટાડોર બાંધી હતી, કાંઈ બહુ લાંબાને તો કેવું નહોતું, પણ ધીરું કે મારું નામ રાખ્યું છે ને અત્યાર સુધી કૂતે મળ્યો તું ખબર છે ને બધી જગ્યાએ. હા, તમે હવે તાણે ફટ દઈને ઉપાડી મને ઉડાડી દેતા નહીં. હા ભાઈ, તારું તો રાખ્યું છે. એમ નહી, મારું રાખ્યું છે તો પછી મારી વહુ એકલી કોની આગળ રહીએ. ધીરું બે નહીં શું, બસ ને કાંઈ વાંધો નહીં. અમારા લગ્નમાં કેમ લઈ ગયા હતા તમને? હું તો એકલો જ આવ્યો હતો. એમ નહીં, કાંઈ વાંધો. પછી મેં લઈ આવજે ને હાલબાપા ટૂંકું કર. તો 35-38 જણા થઈ ગયા, 38 જણા. મેટાડોર 30ની બાંધી હતી ગાયત્રીવાળા ભાઈ. મને કે આ એકલા તમને 1700 રૂપિયામાં રિટર્ન ઈ કેવી હોય? માન માન બાંધી હતી. વાંકડ મોકડી ગઈ એમાં 39 ઘલ દેજો ને, તમારે કાંઈ વાંધો નહીં. એમાં બધાને બોલાવી હવાના 6:30 વાગે ઓલું વરી કે એક નક્કી કરી જાય કે ઘોડો તો કાઢવો જ નહીં ને ઘર આગળથી. આવો પ્રસંગ છે ને, હવે આ છેલ્લો પ્રસંગ છે વસંતભાઈ, પછી તો કોઈ છે નહીં. તો ઘરથી 5 ના તાવા લાગે મેટાડોર રાખવાની, ને અહીંયાથી મેટાડોરમાં બેસી જવાનું, અહીંયા સુધી ઘોડાવું. મેં કીધું એ રહેવા દે ને. મને કે ના ના, તમારા બધા ભાઈ બંધ નાચવું ના હોય. બેન્ડ બાજા વાળા ઢોલી ને કઈક આવ્યા ને હવાના પોરમાં. બધા કે સાફો બાંધતા કોઈ ન આવડે. મેં કીધું એ રહેવા દે, અરે હોય સાફો તો બાંધવો જ પડે. તે સાફા બાંધવા તો ધીરું બોલો, મારા બાપને આવડે છે. એક જણાની સ્કૂટીમાં બે ગયો, થોડીક વારમાં પાછો આવ્યો. મેં કીધું કેમ? તો કે મારા બાપ એમ કહે છે ધ્યાનમાં તેરી જાય તો બાંધી દઉં. તારો બાપ છે કે આફતનું પડી ગયું છે? રામના મામા 38 જણા થઈ ગયા, જેથી તારો બાપ આવે. તો કે ઈ કઈ બિચારો જમશે નહીં, દાંત કઢાવ્યા છે ને બધા, એટલે કઈ ખાતો નથી, તો ભેગો ભેગો આવશે. મેં કીધું હાલ ને ભલે લેતો, સાપો બંધાઈ જતો તો ટૂંકું થાય ને. ઈ ગયો ત્યાં, તમારા જયેન્દ્રસિંહ જાડેજા આવ્યા કે શુભેચ્છા આપવા આવ્યા હતા કે હું ધ્યાનમાં તો નહીં આવી શકું, ના પાડવા આવ્યા હતા. કે સાફા બાંધો શું વાત છે? કે મારા દરબારોમાં તો બહુ બાંધી ગઈ, લાવો બાંધી દઉં. કચકચ આવીને કાન બઠા કરીને કેવો બાંધી દીધો આ એકલાસ, અને માથે વળી પાછું શિવશક્તિની પીન ભરાવી દીધી આમ માથે. બોલો, હું તો રાજી થઈ ગયો હતો, હું તો પછી તો તૈયાર થઈ ગયો હતો, કાંઈ કામ નહોતું. ને ઘોડા તો ક્યાં આવે આગળ જેવા કોઈ હતા ત્યાં, ઓલા ઈશાકભાઈની ઘોડાગાડી એ બંધ કરી દીધી હતી, ઘોડાગાડીમાં છોડી લીધો. ઈશાકભાઈનો લઈ આવ્યા હતો ઘોડો, તે રાખ્યો હતો અહીંયા. ઘોડો આમ મારો આમ કાંઈ એને બિચારી કન્નડગત નહોતી, તું ઊભો તો આવીને, પણ હું જેવો માથે બેઠો ને, પણ હાલે નહીં. મેં કીધું કઈ હાલશે ને, હમણાં કઈ ઘોડો હલાવતા આવડે નહીં. મેં તો હું બેઠો બધા આગા ગયા ગયા. મેં કીધું ભાઈ આ ક્યાં જાવ છો મને એકલો ને માથે મૂકીને? એટલે તો હું ના પાડું છું ભાઈ, આ નથી મારે ઘોડા ઉપર ને જ્યાં. તો વળી 2-3 ભાઈબંધ આવ્યા ને, વળી કિરીટ પંડ્યા બધાને સમજાવ્યા કે હાથ દેવરા હોય કે, એટલે ધરા ધરા ભાઈથી ધક્કા માર ઘોડા ને. તો મેં કીધું ધક્કા માર ને આમ આવો તંદુરસ્ત ને સારો ઘોડો છે, હાલે શું કામ નહીં? તમે તપાસ તો કરો યાર, ઈશાક ક્યાં છે? મેં કીધું ત્યાં ઓલા ભાઈ જે આવ્યા હતા ને ઘોડો લઈને, કે એમ મૂળ શું છે કે ઈશાકભાઈ બહેન તો જ હાલે. એટલે લગ્ન મારા છે ને ઈશાકભાઈ બહેન ની માથે. તો કે આ શું છે, ઘોડાગાડીમાં જ વર્ષોથી આવેલો છે ને, એટલે ઈશાકભાઈ જેવો ઘોડાગાડીમાં બેહે ને, એટલે તરત ભાંપું ભાંપું એમ બગાડે, એટલે હાલે એ કે ભાઈ આમાં એ કેમ? પછી ફરી 2-3 મિત્ર એને કે હું એક આવી ગયા છું, ફોન કર્યો ઈશાકભાઈ ને, ભાઈ આ ઘોડાનું શું કરવું, તમારા વગર હાલશે નહીં. પછી એને સમજાય બોલે ફોનમાં, એટલે મારી બગલમાં એક ભોંપું રાખ્યું અને પછવાડે ત્યાં ગણા ભોંપું ભોંપું કર્યું ને, એટલે હાલ્યો. બોલો, મેં તો રસ્તામાં હું તો મૂંઝાતો હતો કે 85 તાવરે ઉભો રહેશે કે નહીં, એને ઉભો રાખવા તો ઈશાક કીએ તો જ ઉભો રહીએ. હું આમ પહોંચ્યા બરાબર, અમે હું પહોંચવાની તૈયારીમાં હતા 85 તાવર આગળ, અને ધીરુ નો બાપ ઘરે પહોંચ્યો. કારણ કે એને એમ કે સાફો બાંધીને ધ્યાનમાં ચડી બે હું, ત્યાં તો ચોકીદાર ઉભો હતો અહીંયા ઘર આગળ જ. તો ધીરુ નો બાપ કીએ વરરાજાને કાઢી ગયા.